પાદરાના કરકડી ગામે આવેલ અમી લાઈફ સાયન્સ કંપનીમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। પાદરાના કરકડી ગામ પાસે આવેલ અમી લાઈફ સાયન્સ કંપનીમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરનું ઓપનિંગ સોમવારે યોજાનાર છે। રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ખુલ્લું મૂકવામાં આવશે। રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સવારે 10:30 કલાકે આગમન થશે અને કંપની સ્થળથી દૂર 1 કિલોમીટરના અંતરે હેલીપેડ બનાવવામાં આવેલ છે। જ્યાં આગમન થશે ત્યાંથી કંપની ખાતે આવશે। આ પ્રસંગે રાજ્યના મંત્રી યોગેશ પટેલ તેમજ વડોદરા સાંસદ રંજનબેન ભટ્ટ અને છોટાઉદેપુર મત વિસ્તારના સાંસદ ગીતાબેન રાઠવા સહિત વડોદરાના ધારાસભ્યો સહિત આગેવાનો ઉપસ્થિત રહેશે। સોમવારે યોજાનાર આ કાર્યક્રમમાં પોલીસ બંદોબસ્ત સહિત વ્યવસ્થાનું રિહર્સલ કરવામાં આવ્યું હતું। કંપની ખાતે પોલીસ દ્વારા પૂરતા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેમાં વડોદરા જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓએ તમામ વ્યવસ્થાની સમીક્ષા કરી હતી। જ્યાં કંપનીમાં R&D સેન્ટરમાં ઉદઘાટન સ્થળ તથા સભા સ્થળે વિશેષ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો। કંપનીના અધિકારી તથા CMD સહિતના તમામ કંપની ખાતે ઉદઘાટન સમારોહમાંની તૈયારીઓમાં જોતરાયા હતા। ગુડ મોર્નિંગ, આવતીકાલે માનનીય શ્રી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અમારા R&D સેન્ટરના ઓપનિંગ માટે આવે છે અને અમે અહીંયા કરખડી ખાતે અમારો જે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે એની બાજુમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર જે બનાવ્યું છે એનું ઓપનિંગ કરવા વિજયભાઈ રૂપાણી આવે છે અને એની જોડે વડોદરાના પણ બધા જ મહાઅનુભવોને બોલાવ્યા છે। અને આ જે R&D સેન્ટર જે અમે ઊભું કરવા જઈ રહ્યા છે એ R&D સેન્ટર આધુનિક છે, આ જમાના પ્રમાણે લેટેસ્ટ છે અને અમારે એ જે જેનરિક API મેન્યુફેક્ચરર આપણા દેશમાં અમારું નામ થાય અને અમે વધારે ને વધારે માલો અહીંયા પ્રોડક્ટ ડેવલપ કરીએ અને એક્સપોર્ટ કરીએ એના માટે અમે આ R&D સેન્ટર એઝ એ બેકબોન ઓફ ધી મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી માટે બનાવ્યું છે। અને અત્યારે અમે કરન્ટલી 60 દેશોમાં અમારો માલ વેચીએ છીએ અને વધારેમાં વધારે હવે મલ્ટીનેશનલ કંપનીઓ જોડે અમે કામ કરીએ અને એવું અમે મોડર્ન ફેસિલિટી અત્યારે બનાવી છે। આવતીકાલનો કાર્યક્રમ કયા પ્રકારનો છે? આવતીકાલે સવારે ચીફ મિનિસ્ટર શ્રી આવવાના છે, 10:30 વાગે આવશે। અહીંયા બાજુમાં જ ફેક્ટરીની બાજુમાં જ અમે હેલીપેડ બનાવ્યું છે, સવારે 10:30 વાગે પહોંચશે। 10:30 વાગ્યાથી પછી અમારા કાર્યક્રમની અંદર વેન્યુ ખાતે એનું અમે સન્માન કરીશું, બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ સન્માન કર્યા પછી અમે અમારા R&D સેન્ટર પાસે લઈ જશું, ત્યાંથી એને રિબિન કપાવીને સરનું R&D સેન્ટરમાં ટૂર કરાવશું અને પછી સર અહીંથી વિદાય લેશે 11:30 વાગ્યા।